નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8ની અંદર ગત વિડીયો લેક્ચરની અંદર આપણું જે ત્રીજું ચેપ્ટર છે એ અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ એ ચેપ્ટર આપણે પૂર્ણ કર્યું. એ જ રીતે એ ચેપ્ટરના અંતે મેં તમને જે સ્ટડી મટીરિયલ્સ મોકલાવેલ છે એમાંથી તમે એના જે જરૂરી અભ્યાસના અને સ્વાધ્યાયના પ્રશ્નો છે પાઠ્યપુસ્તકની અંદર લખી અને બાકીનું સ્ટડી મટીરિયલ્સનું તમે વાંચન એ કરતા જશો. હવે એવી જ રીતે મિત્રો, એમાં એમાં આપણે એ ચેપ્ટર પૂર્ણ થઈ ગયા પછી આપણા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 21 ઉપર આપણો એક વ્યાકરણનો ટોપિક છે લિંગ પરિવર્તન. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે આપણા જે વ્યાકરણના ત્રણ ટોપિકો જેના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ એમાં સૌથી પહેલા આપણે વચન પરિવર્તન કિસ પ્રકાર કિયા જાતા હૈ ઓર વચન પરિવર્તન કે જો નિયમ થે ઉન સભી નિયમો કા હમને વિસ્તાર સે અભ્યાસ કિયા. उसके बाद का जो हमारा दूसरा टॉपिक था उपसर्ग, जो शब्द घड़तर के लिए या तो शब्द के निर्माण के लिए बहुत उपयोगी है और शब्द के आगे जुड़कर नए शब्द का निर्माण करता है वह उपसर्ग के रूप में हमने ये दूसरा टॉपिक पढ़ा. उसके बाद तीसरा टॉपिक प्रत्यय था, जो शब्द के पीछे जोड़कर નયે શબ્દ કા નિર્માણ કરતા હૈ. તો મિત્રો, આપણે વ્યાકરણના કુલ ત્રણ ટોપિકોનો અભ્યાસ કરી ચૂક્યા છે, ખાસ કરીને વચન પરિવર્તન, ઉપસર્ગ અને ત્રીજો ટોપિક પ્રત્યય. અને આજે આપણે આપણો જે ચોથો ટોપિક છે એને ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે લિંગ પરિવર્તન. તો મિત્રો, એ લિંગ પરિવર્તન ક્યાં હોતા હૈ? ખાસ કરીને આપણે ગુજરાતી ભાષાની અંદર મોટે ભાગે બે પ્રકારના લિંગનો ઉપયોગ થતો હોય, ખાસ કરીને ત્રણ પ્રકાર હોય છે, પણ કે સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગ. તો અહીંયા એ લિંગ પરિવર્તન છે જેને આપણે સ્ત્રીલિંગમાંથી પુલિંગમાં ફેરવવું અથવા તો પુલિંગ શબ્દનો સ્ત્રીલિંગ શબ્દ બનાવવો એ કઈ રીતે બનાવી શકાય એના વિશેની માહિતી, એના વિશેની જાણકારી આપણે આજના આ વિડીયો લેક્ચરની અંદર મિત્રો શીખવા માંગીએ છીએ. તો મિત્રો, અહીંયા આ ટોપિકને હું તમને એ જે લિંગ પરિવર્તનના જે કેટલાક નિયમો છે કે કયા નિયમને આધારે કયા શબ્દોની અંદર વચન પેલું લિંગ પરિવર્તન થઈ શકે, સ્ત્રીલિંગમાંથી પુલિંગ શબ્દ કેમ બને અથવા તો પુલિંગ શબ્દનો સ્ત્રીલિંગ શબ્દ કઈ રીતે બનાવી શકાય એના વિશે હું તમને એ જાણકારી આપીશ. તો મિત્રો, ખાસ કરીને અહીંયા આપણે પહેલાં ઉદાહરણ લખીએ અને પછી એના નિયમને લખતા જશું, એ રીતે સમજતા જશું. તો મિત્રો, તમે પણ તમારી બુકની અંદર આ વ્યાકરણનો ટોપિક છે જે વ્યાકરણ વિભાગની અંદર, અર્થાત તમે બુકની અંદર જે જુદા જુદા ભાગ પાડ્યા છે, વિભાજન કર્યું છે, એમાં જે વ્યાકરણ વિભાગવાળો આપણો જે અલગ ભાગ છે એની અંદર તમે અગાઉ એ વચન પરિવર્તન કે ઉપસર્ગ કે પ્રત્યય એના વિશે લખ્યું છે અને ચોથા ટોપિકની અંદર તમે લિંગ પરિવર્તન વિશે લખજો. તો મિત્રો, અહીંયા હું તમને કેટલાક શબ્દો લખું છું. પહેલો શબ્દ દેવર, બીજો શબ્દ છે શેઠાણી, ત્રીજો શબ્દ છે રુદ્ર, રુદ્રાણી, ચોથો શબ્દ છે ઇન્દ્ર, ઇન્દ્ર.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ કરીને આપણે અહીંયા અકારણનો નિયમ લખીએ છીએ. આપણે અકારણ પુલિંગ શબ્દ કે અંત મેં અકારણ પુલિંગ શબ્દ કે અંત મેં
શબ્દ કે અંત મે શબ્દ કે અંત મે માનતા મતિ કરે છે મતિ કરે છે સ્ત્રીલિંગ બંધાતા. તો મિત્રો અહીંયા ખાસ કરીને બુદ્ધિમાન શ્રીમાન, તો અહીંયા ઇસ પ્રકાર શબ્દ કે અંત મે જો માન શબ્દ હે, માન કી જગહ હમ ક્યા લખેંગે મતિ, તો માન શબ્દ બુદ્ધિમાન શ્રીમાન આ પુલ્લિંગ શબ્દો છે, પણ એની જગ્યા ઉપર આપણે માન ની જગ્યાએ મતિ શબ્દ કરીએ તો શું થશે, સ્ત્રીલિંગ શબ્દ બની જાય છે. તો આ રીતે આપણે આગળ જોઈએ, ત્યાર પછીનો એક નિયમ છે નંબર 4 ઉપર અહીંયા નેતા નેત્રી અભિનેતા અભિનેત્રી કીધું વિધાતા વિધાત્રી તો અહીંયા કે ભાઈ નેતા તારી જગ્યાએ ત્રી શબ્દનો ઉપયોગ થાય, તો આપણે લખીએ છીએ કે ઈસ પ્રકાર પુલ્લિંગ શબ્દ કે અંત મે પુલ્લિંગ શબ્દ કે અંત મે રોગી
સ્વામી સ્વામી ત્રીજો શબ્દ છે મિત્રો અહીંયા
કુલદાની અહીંયા પુલિંગ શબ્દ છે, કુલદાન એ પુલિંગ શબ્દ છે, સાયદાન એ પણ પુલિંગ શબ્દ છે, પણ એની પાછળ અંતની અંદર ઈ શબ્દ જોડે એટલે કે દીર્ઘઈ બડાય, અને કે દીર્ઘઈ કે જોડને છે વ શબ્દ સ્ત્રીલિંગ બનતા છે. હવે મિત્રો ત્યાર પછી એક છેલ્લો નિયમ છે વર વધુ. તો એ જો નિયમ મેં કુછ અલગ એક ઉપર જો ધીરે ધીરે કઈ શબ્દ કેસે નહીં હોતે ઉપર જેસે કઈ શબ્દ કેસે ભી હોતે હૈ જેનકા લિંગ પરિવર્તન કરને કે લીધે લખના પડેગા. તો આ રીતે કેટલાક શબ્દો અપવાદરૂપ હોય છે જેની અંદર આપણે પરિવર્તન કરતી વખતે કે વિશેષ ફેરફારો છે કરવા પડતા હોય છે. તો મિત્રો આ રીતે આપણે અપવાદ ને લિંગ પરિવર્તનના કેટલાક નિયમો છે એ ટોપિકને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. પણ આ જે ટોપિક આપણે ભણ્યા એના આધારે કેટલાક શબ્દો જે અહીંયા તમને હું અહીંયા લખું છું કે ભાઈ આપણે જે ઉદાહરણો સમજ્યા એના આધારે તમે પ્રયાસ કરવાનો ઉપરના આધારે સાધુ બીજો શબ્દ છે ઉદિયા, ત્રીજો શબ્દ છે યુવક, ચોથો શબ્દ છે
વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આપણે લિંગ પરિવર્તનના જે કેટલાક લિંગો છે તેના આધારે આ જે શબ્દો અહીંયા તમને આપ્યા છે મિત્રો, હોમવર્કની અંદર તમારે આ શબ્દો છે એનું લિંગ પરિવર્તન કરીને કહો. દાખલા તરીકે અહીંયા આપણને સાધુ આપ્યું છે, તો સાધુ તો ક્યાં હોગા? સાધુની નહીં ચલેગા, અપવાદ જો સેલો નિયમ તો બોલો, સાધુ તો સાધવી શબ્દ બને. ઇસી પ્રકારે યહાં કુલ 10 શબ્દ મેને યહાં પર હોમવર્ક મે તમારે એ રકુટની અંદર હોમવર્કની અંદર આ શબ્દો છે લખી અને આ જે ઉદાહરણો તમે આ બધા નિયમો સમજ્યાના આધારે તમારે પ્રેક્ટિસ કરવાની છે. બાકી સ્ટડી મટીરિયલ્સની અંદર તમને આ શબ્દો જે પાઠની સાથે સાથે આ વ્યાકરણીય ટોપિકને પણ એની અંદર એ મૂકેલો છે, અને કદાચ નહીં હોય તો હું વિશેષ તમને મોકલીશ. પણ જે આપણે અહીંયા તમને આપ્યું તમારા પાઠ્ય પુસ્તકની અંદર પણ જે ઉદાહરણો જોશો એટલે તમને એ લિંગ પરિવર્તન છે એની અંદર એ લિંગોના આધારે કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. તો મિત્રો, અહીંયા સુધી આપણે આ વિડીયો લેક્ચરને રાખીએ છીએ.